એસીબી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 16/18 એપીકો કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120, 214 તથા આઈટી એક્ટ 66C, 66D મુજબના કામે ફરિયાદી ભાવેશભાઈ અમૃતભાઈ પટેલ રહેવાસી ગઢ નંબર 86A નારદ શેરી અડાજણ ગામ સુરતનાઓના મોબાઈલ નંબર ઉપર આરોપીએ ગુનાહિત કાવતરૂ રચી એકબીજાની મદદગારીથી એપ્રિલ 2016થી ફોન કરી પોતે બેંક ઓફ ઇન્ડિયામાંથી બોલું છું પોતાનું નામ રોહન શર્મા જણાવી બેંક ઓફ ઇન્ડિયામાંથી વાતચીત કરતા હોવાનું જણાવી તમારી પોલિસી છે તે બાકી ગઈ છે જો તમે તે પોલિસી વિથડ્રો કરવાને બદલે ઇન્વેસ્ટ કરશો તો તમને આગળ જતાં સારો બેનિફિટ મળશે તેવી વાતચીત કરી દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો આ પ્રોજેક્ટ જનભાગીદારીનો છે જો તમે રોકાણ કરશો તો તમને પણ ખૂબ જ ફાયદો થશે તેમ જણાવી લલચામણી લોભામણી વાતો કરી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસો આપી ખોટા દસ્તાવેજો મોકલી ફાઇલ ચાર્જના નામે પ્રોસેસ ફીના નામે એકાઉન્ટ મેપિંગ ચાર્જના નામે જીએસટીના નામે સરચાર્જના નામે રોકાણના નામે ફરિયાદી પાસેથી એપ્રિલ 2016થી આ દિવસ સુધીમાં ઉપરોક્ત આરોપીઓ અલગ અલગ મોબાઈલ નંબર ફોનથી ફોન કરી ફરિયાદીને ઇમેલથી બોગસ અને બનાવટી સરકારી લેટરો જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દિલ્હી શાખા તેમજ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના લેટરપેડવાળા લેટરો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટરપેડ ખોરી સહીવાળો લેટર તેમજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના લેટરપેડ ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનરની ખોટી સહીવાળો લેટર દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડવાળા લેટરપેડમાં પ્રિન્સિપાલ એડવાઇઝરીની ખોટી સહીવાળો લેટર મોકલી આરોપીઓ જૈનચુઈન માણસો છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે તેવો વિશ્વાસ અને ભરોસો આપી રૂપિયાની માંગણી કરી અલગ અલગ તારીખે અલગ અલગ બેંક એકાઉન્ટમાં તથા આંગળીયા પેઢી મારફતે કુલ ₹3,95,87,633 નખાવી પડાવેલે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો જેની તપાસ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર તથા પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર કરી રહ્યા છે અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.